નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર આઠ કુદરતી સંસાધનો જે છે તેનું સંપૂર્ણ ગાલાસ વાય જે સોલ્યુશન જોઈશું એ પહેલાં મિત્રો જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી વિભાગશી નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો મિત્રો જો આને પીડીએફ મેળવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પહેલું છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો આધારે પાડવામાં આવે છે તે જણાવો તો તાપમાનના મોટા તફાવતો વરસાદ હિમ હવા વનસ્પતિ જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટી નીચે રહેલા મૂળ ખડકોમાં ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે તેમાં જૈવિક અવશેષો ભેજ હવા વગેરે ભળેલા હોય છે જમીન ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે પરિણામ પરિણામે મિત્રો તે આબોહવાવાળા પ્રદેશમાં વિવિધ પ્રકારના ઘડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની આબોહવા બને છે પ્રશ્ન નંબર બે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનનું માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું ઉપાયો જમીન પર થતી ચરણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જમીનોના તરાહની વાવેતર કરવું પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જ્યાં પાણીના વહેણના ખાડા પીડ્યા હોય ત્યાં આડબંધ બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી ખેતરોમાં પડધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું નંબર ત્રણ ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનો ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી તે ઉપાયો પડતર જમીનો ઉપર જંગલ ઉગાડવા જોઈએ કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે નદી ખીણમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી ઉપર બંધારા કે નાના બંધો બાંધી પ્રવાહની ગતિને મંદ કરી શકાય તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય પ્રશ્ન નંબર ચાર સંસાધન એટલે શું સંસાધનોના બે ઉપયોગો જણાવો તો સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને મિત્રો સંસાધન કહે છે સંસાધનના ઉપયોગો જોઈએ તો સંસાધન ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે વનસ્પતિજન્ય ફળો કૃષિ કેન્દ્ર વિવિધ ખાદ્ય પાકો જળાશયોમાં મળતા માછલા અન્ય જળચર પ્રાણી મધ વગેરે માનવી ખોરાકમાં લે છે સંસાધન કાચા માલના સ્વરૂપે જંગલમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો પ્રાણીઓ દ્વારા મળતા દૂધ માંસ ઊન વગેરે ઉત્પાદનો અનેક ઉપયોગોમાં કાચા માલના સ્ત્રોતો તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ નંબર પાંચ કાપની જમીન વિશે નોંધ લખો ભારતમાં કાપણી જમીન ભારતના ક્ષેત્રફળના તેતાલીસ ટકા ભાગમાં ફેલાયેલી છે ભારતમાં કાપણી જમીન પૂર્વ બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી ગોદાવરી ક્રિષ્ના અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે લક્ષણો જો જોઈએ તો આ જમીન નદીઓએ પાથેલા કાપથી બનેલી હોય છે તેમાં પોટાશ ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે જ્યારે નાઇટ્રોજન અને યુજાસનું પ્રમાણ ઓછું હોય છે તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે કાળી જમીન વિશે નોંધ લખો તો ભારતમાં કાળી જમીન કુલ ક્ષેત્રના પંદર ટકા ભાગોની અંદર ફેલાયેલી છે આ જમીનના નિર્માણમાં દખણના લાવાયિક ખડકો અને આબોહવા મુખ્ય ભાગ ભજવે છે કાળી જમીન દખણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે આ જમીન ગુજરાતની વાત કરીએ તો સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી ડાંગમાં પણ આવેલી છે લક્ષણોની વાત કરીએ તો આ જમીનમાં લોહ ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ અને ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી ચાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટ પડે છે અથવા તિરાડો પડે છે અને તેમાં કપાસ આળસી સરસિયા મગફળી તમાકુ તેમજ અન્ય પાકો જે છે લઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો તમારા તમામ વિષયના તમામ તમારા બાર ધોરણ સુધીના જો તમે વિડીયો મેળવવા માગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખવી